કેમ છો વાલાઓ મોજમાં? તો સ્વાગત છે તમારું ફરી એકવાર મસ્ત મજાના વ્લોગ વિડિયોમાં. ભાઈ ઉત્તરાયણ આવવાની છે અને ઉત્તરાયણ આવવામાં 4-5 દિવસ બાકી, એટલે ઘણા લોકોને ઘણું જાણવું હોય. સારા પતંગ ક્યાં મળે એ જાણવું હોય, સારી દોરી ક્યાં મળે એ પણ જાણવું હોય, પણ એના સિવાય હજી એક વસ્તુ છે જે લોકોએ ફરજિયાતપણે જાણવી જોઈએ. બાઇકમાં આગળ તાર લગાવવું, કેમ કે બાઇક ચલાવતી વખતે આપણે આગળ જતા હોય તો અચાનક સામેથી દોરી આવે અને ગળામાં અટવાય કે ફેસમાં અટવાય, એના લીધે એક્સિડન્ટ થવાના ચાન્સ બહુ એટલે બહુ જ છે. ઘણા લોકો કહે, જો કે મારા 1-2 ફ્રેન્ડ છે જેમને મેં કીધું એમને બાઇકમાં આગળ તાર નહોતો નખાયો, તો મેં એમને કીધું કે ભાઈ તાર નખાઈ લો, તો એ બધા એમ જ કે અરે યાર ટેન્શન નહીં લેવાનું, કઈ થાય નહીં ભાઈ, આ તાર નખાવે નો નખાવે કઈ ફરક ન પડે. અને ઘણા લોકો ખાલી હવાબાજીમાં તાર ન નખાવે, તો આ તાર નખાવાથી શું ફાયદો થશે અને આ તાર ના નખાવાથી શું નુકસાન થશે, એ હું આ વિડીયોમાં તમને કહેવાનો છું. તો હું તમને પ્રોપર રીતે બતાવું છું. તો સૌથી પહેલાં તમે અમારી સામે બાઇક જોઉં છો અને આમાં તાર નથી લાગેલો. તો નોર્મલ અત્યારે નોર્મલ બધા જતા હોય તો 50-60ની સ્પીડે જતા જ હોય, અને એમાં પણ જો લેટ થતું હોય તો તમને ખબર જ છે કેમ જતા હોય, સુમ સુમ નીકળી જતા હોય. તો આમાં હું તમને દેખાડું કે બાઇકમાં તાર નથી તો તમને શું નુકસાન થઈ શકે. તો બાયચાન્સ તમે વિચારો કે જો આ રીતે હું બાઇકની સ્પીડ મતલબ બાઇકમાં જતો હોઉં અને સામે 50-60ની સ્પીડે જતો હોઉં, તો મારું પૂરેપૂરું ધ્યાન ક્યાં હોવાનું? રસ્તા પર હોવાનું છે. અને એમાં જો સામેથી કોઈ દોરી આવે, અને અત્યારે તો બધી મંજાવેલી દોરી મોસ્ટ ઓફ હોવાની, અને એમાં નોર્મલ કાચ નાખેલો હોય કે એના સિવાય બીજી બધી પણ વસ્તુ નાખેલી હોય, એટલે એ દોરી એકદમ પાકી હોય, તો તમારું ધ્યાન રસ્તા પર હોય અને સામેથી અચાનક દોરી આવે તો તમારા ગળામાં અટકી શકે, ગળામાં નહીં તો નાકમાં કે આંખમાં કે મતલબ તમારા આટલા શરીરમાં ગમે ત્યાં અટકી શકે. અને એના લીધે શું થાય કે તમારું જે સ્ટેરિંગ પર નોર્મલ ફોકસ હોય એ સ્ટેરિંગ પરથી હાથ હટી જાય ક્યાંક, કારણ કે અહીંયા જાણે કે એની દોરી આવી અને અહીંયા લાગ્યું તો તમારો હાથ અહીંયા જવાનો, તો એક હાથે નોર્મલ ગાડી હરખી રહેવાની નથી, તો તમારું ફોકસ હટે ને તમારું એક્સિડન્ટ થઈ શકે. અને આ વિડીયો હું એટલા માટે બનાવું છું કારણ કે અમારા એરિયામાં આજકાલમાં જ આવા 2 કેસ બન્યા છે, અને સાચું કહું તો એટલા ખતરનાક કેસ બન્યા છે ને મેં મારી આંખોથી જોયા છે. એ માણસ રસ્તામાં પડ્યો હતો અને ચારે બાજુ લોહી લોહી હતું. કેમ? કારણ કે એને ગળામાં અહીંયા દોરી, મોસ્ટ ઓફ કેસ છે ને ગળામાં દોરી જ ફસાઈ જાય એના લીધે જ હોય છે, અને લોહી શું કહેવાય આખા રસ્તામાં ફેલાયેલું હતું. અને ત્યાં ત્યાં એમાંથી એકને તો જો કે હોસ્પિટલમાં દાખલ કર્યો, પણ એક માણસ ત્યાં ત્યાં જ મરી ગયો. તો હવે હું તમને દેખાડું કે એ જે 50 રૂપિયાનો તાર છે, ખાલી 50 રૂપિયાનો તાર છે, એ તાર હોય તો તમારે શું ફાયદો થઈ શકે ને શું કેમ તમારો જીવ બચી શકે એ તમને દેખાડું. તો આ છે બીજી ગાડી જેમાં તાર લગાડેલો છે. જેમ તમે આગળ જોયું કે તાર ના હોય તો તમને કેટલી ઈજા અને તમારું એક્સિડન્ટ થઈ શકે છે, તો હવે હું તમને એ કહીશ કે જો તમે બાઇકના આગળ આ તાર લગાડેલો હોય તો તમે કઈ રીતે ઈજા અને એક્સિડન્ટથી બચી શકો છો. તો માનો કે તમે અહીંયા સીધા રોડ પર જાઓ છો, બરાબર, અને તમારું બધું ફોકસ તમારું ક્યાં છે? રોડ ઉપર. તો હવે તમે 50-60ની સ્પીડે જાઓ છો, તો ઘણા લોકો એવું કહે કે હા ભાઈ ભલે દોરી આવવા દે, અમે તો હાથથી એમ કરી નાખીશું એમ કરી નાખીશું, પણ પ્રેક્ટિકલી ભાઈ એ બધું પોસિબલ નથી, કારણ કે તમારું જ્યારે ફોકસ રોડ પર હોય ને તો તમારું ધ્યાન આજુબાજુ નહીં જાય, બરાબર. તો એ બધા કેસમાં જો આ તાર હોય તો હવે તમે જાઓ છો તો નોર્મલી જો દોરી સામેથી આવે ને તો એ તારને અડીને તમારા ઉપરથી જતી રહેશે, તો જે ઈજા અને એક્સિડન્ટની જે તમે કે વાત કરી ને એનાથી તમે બચી શકો, એ પણ ખૂબ જ આરામથી. આ તાર નખાવાથી 100%માંથી 95% જેટલો રિસ્ક છે ને ઓછો થઈ જાય તમારું એક્સિડન્ટ થવાનું અને તમને ઈજા થવાનું. અને હા, મારા ને કે તરફથી તમારા ઘરમાં જેટલા પણ લેડીઝ છે અને જેટલા પણ ઉંમર લાયક એટલે જેટલા પણ વડીલ છે, એમને મારી એક વિનંતી કરું છું કે તમારા જો ઘરમાં એક પણ કોઈ આવી રીતે જે કામ પર જતું હોય કે તમારા દીકરા હોય કે પોતરા હોય, એમને ફોર્સફુલી કહો કે ભાઈ તું આ તાર નખાવ. ઉત્તરાયણ સુધીની જ વાત છે ને, 14-15 તારીખે તો ઉત્તરાયણ પતી જશે, પછી તું જોયો તો તાર માંડીએ નાખી દેજે, પણ બધાને એક રિક્વેસ્ટ ને વિનંતી કરું છું કે ભાઈ આ તાર નખાવો, કારણ કે એક 50 રૂપિયાનો છે ને તાર તમારો એક જીવ બચાવી શકે છે. તો આ રીતે તમે છે ને આ 50 રૂપિયાના તારથી તમારો જીવ પણ બચાવી શકો અને એના સિવાય એક્સિડન્ટ થવાના ચાન્સીસ બહુ એટલે બહુ ઓછા રહેશે. અને ઘણા છોકરા તો એમ કહે છે કે ભાઈ આ બાઇક પર તાર લગાવીએ ને તો બાઇકનો શો બગડી જાય. તો મારા ભાઈ, તમારે કંઈ ફેશન શોમાં નથી જવાનું, અને જે તમારે સિક્કા પાડવા હોય ને ગામમાં જઈને એ ઉત્તરાયણ પછી પાડજો, ક્યાંક એના ચક્કરમાં નોર્મલ તમારું એક્સિડન્ટ થઈ ગયું છે, આ તાર નહીં હોય ને ગળામાં નોર્મલ આગળ મેં તમને કીધું એ રીતે જો એક્સિડન્ટ થયું તો બાઇક તો સારી લાગતી રાખતી રહે અને તમે ક્યાંક ખરાબ લાગવા લાગશો. ઓકે. અને હા, આનો બીજો ફાયદો બી એ છે કે તમે લગાડશો તમને તો ફાયદો છે, પણ જે આ 50 રૂપિયામાં જે તમને નાખી આપે છે ને એ લોકોને બી ફાયદો થશે, એ લોકોને બી મજૂરી અને એ લોકોને બી રોજીરોટી મળશે. અને આ વિડીયો વિશે તમને એક સ્પેશિયલ રિક્વેસ્ટ છે કે આ વિડીયો છે ને તમે બધાને શેર કરો, તમારા વોટ્સઅપ ગ્રુપમાં જેટલા પણ ગ્રુપ હોય એમાં શેર કરી નાખો, પછી એના સિવાય તમારા રિલેટિવ હોય એને શેર કરી નાખો, અને નોર્મલ તમારા દોસ્તારો જે આમ આમ ગાડી ચલાવતા હોય એને પણ શેર કરી નાખો. એનાથી શું થશે કે નોર્મલ બાયચાન્સ જો આ વિડીયો જોશે તો ક્યાંક ને ક્યાંક એને એમાં કે ના નહીં નખાવો, તો નોર્મલ કોઈક બીકના કારણે કે બીકના કારણે તો બીકના કારણે આ નખાઈ લેશે.
તો બસ એક મોટો ફાયદો થશે. તો શેર કરી નાખજો અને લાઈક કરવું હોય તો લાઈક કરી નાખજો. તો મળીએ હવે નવા વિડીયોમાં. તો પ્રેમથી બોલો, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.